विकलांग विकास फाउंडेशन संस्था द्वारा रसलिया अने खानाय गामे ट्राइसिकल नु वितरण करवामां आव्युं। શ્રી વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રસલિયા ગામે ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના ખાનાઈ ગામના જરૂરતમંદ દિવ્યાંગ વ્યક્તિ જાડેજા દિલુભા પથુબાને ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી। ઘણા લાંબા સમયથી હલનચલન કરવામાં તકલીફ પડતા હોવાથી દિવ્યાંગ વ્યક્તિને ટ્રાઇસિકલ અર્પણ કરી તેમને હલનચલન કરવાની મુશ્કેલીનું સમાધાન કરવામાં આવ્યું। ટ્રાઇસિકલ અર્પણ કરતા જ દિવ્યાંગ વ્યક્તિના ચહેરા ઉપર ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી। દાતાઓના સહયોગથી વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે દિવ્યાંગોને ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આવતા ટૂંક સમયમાં પણ અન્ય દિવ્યાંગોને માટે રોજગારી માટે પણ સંસ્થા દ્વારા જહેમત ઉઠાવવામાં આવશે। આવનારા સમયમાં સરકારી યોજનામાં મળતા લાભો દિવ્યાંગોના ઘર સુધી પહોંચે તે માટે એક મોટા સેમિનારનું આયોજન કરવામાં આવશે, જેને દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી લાભ સરળતાથી મળી શકે। સરકારની અનેક યોજનાઓ દિવ્યાંગોના ઘર સુધી પહોંચે તેના માટે વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી રહી છે। વિધવા નિરાધાર દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી યોજના ઘર બેઠા મળે તેના માટે સંસ્થા દ્વારા મોટું એક સેમિનારનું આયોજન કરવામાં આવશે। આ પ્રોગ્રામ રસલિયા ગામના યુવા આગેવાન દામોદરભાઈ પટેલ, ખાનાઈ ગામના યુવા સરપંચ જયદીપસિંહ જાડેજા, કાંતિભાઈ પટેલ, ખીમજીભાઈ જોશી, જીલુભા જાડેજા, રસલિયા પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ સિંધવ, વિકલાંગ વિકાસ ફાઉન્ડેશન મહામંત્રી નૂર મામદભાઈ સાટી, મનીષ પટેલ, જુગલ પટેલ, વિકલાંગ વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ જુવાનસિંહ જાડેજા વગેરે રસલિયા ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગાત્રાળ માતાજી તેમજ બહુચર માતાજીના ભદ્રામના સહર્ષ સાથે જણાવવાનું કે અમારા માતાજી શ્રી ગાત્રાળમાં તેમજ શ્રી બહુચર માની અસીમ કૃપાથી ગામ વાગડ રાપર હાલ ભચાઉ નિવાસી કિન્નર દ્વારા ગાત્રાળ માતાજી તેમજ બહુચર માતાજીના પધરામણાનો પ્રસંગ યોજેલ છે, તો આ શુભ અવસરે આપશ્રીએ પધારવા તથા પ્રસાદ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। શુભ પ્રસંગોની રૂપરેખા રથયાત્રા ચૈત્ર સુદ એકમને શનિવાર તારીખ 2/4/2022 ના સવારે શુભ જોગડીએ। પ્રસાદ ચૈત્ર સુદ એકમને શનિવાર તારીખ 2/4/2022 ના બપોરે 12 કલાકથી આપના આગમન સુધી। સ્થળ શુભ નિવાસ સ્થાને। નિમંત્રક શ્રી નિશાદે હીરાદે, સીતારામપુર, શેરી નંબર 3, ભચાઉ, કચ્છ।